નમસ્કાર, હું દીના પટેલ. કેમ છો બધા? આશા રાખું છું તમે બધા મજામાં છો. સ્વાગત છે તમારું મારી ચેનલ નેચર લાઈફ વિથ દીનામાં. આજે તમે વિચાર કરતા હશો કે મેં સાડી કેમ પહેરી છે. તો આજે એક સંબંધીને ત્યાં બેસવા જવાનું થયું અને જેવો પ્રસંગ તેવો પહેરવેશ કરવો પડે એ પ્રમાણે સાડી પહેરી લીધી. તો મને લાગ્યું કે આજે તમને કંઈક નવું આપવું જોઈએ. નવું આપવામાં એમ કે સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે, તો એ તહેવારોમાં આપણે જે રસોઈ બનાવતા હોઈએ એમાંથી કંઈક કરીએ. તો આજે મીઠી પૂરી જેને કહી શકાય અને મારા પાટીદાર પરિવાર એને થેપલા કહે છે, મીઠા થેપલા. તો એની રેસીપી હું બનાવી રહી છું અને તમે જુઓ. અને આ રેસીપી જો તમને સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર જો નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને બાજુ મળેલું બેલ આઇકન બટન જરૂરથી દબાવજો. તો આમાં શું શું વપરાય છે, કારણ કે બહુ જ થોડી વસ્તુમાંથી આ બની જાય છે અને ખાવામાં બહુ હેલ્ધી છે. અમારા વડીલો ખાસ આ ખાતા. અમે સાતમ આઠમ પર જ્યારે હું પણ ખેતીમાં કામ કરતી અને ખેતો પર જ્યારે જઈએ મગ વીણવા માટે, આ સમયમાં મગ વીણવાનું કામ ચાલુ હોય ત્યારે આ થેપલા બહુ મજા આવે. પૂરી અને પાપડ પણ હોય સાતમ પર, પણ પૂરી પાપડ સિવાય જ્યારે થેપલા હોય એ ખાવાની ખૂબ મજા આવતી હોય છે. તો એ થેપલાની રેસીપી તમને આપી રહી છું. તો ચાલો જોઈએ આપણે આ થેપલાની રેસીપી. મીઠી પૂરી જાણે કે થેપલા બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે, જે રોટલી બનાવી એકદમ ઝીણો. ગોળ લીધો છે, લગભગ ગોળથી લોટ, ગોળથી લોટ ડબલ લીધો છે. એક ચમચી તલ અને એક ચમચી મેં વરિયાળી જે અર્ધકચરી પીસી લીધી છે. અને તળવા માટે ને મોણ દેવા માટે મેં તેલ લીધું છે. શું છે ને ગોળને પલાળી લેશું જેથી ગળતો થઈ જાય. થોડું પાણી નાખતી દઈશું, મેં એક કપ લીધું છે, અડધો કપ જ નાખશું આપણે અને આને ગાળી દઈશું. જો પાણી વધુ હશે તો આપણા પૂરી કે થેપલા મોળા થઈ જશે. એટલે આ રીતે થોડીક વાર ભીના થવા દઈશું ત્યાં સુધી આપણે લોટને મોણ દઈ દઈએ. થોડી થોડી વાર એને હલાવતા રહીશું. તો આપણે લોટને હવે મોણ દઈ લેશું. લોટમાં મેં 3 મોટી ચમચી મોણ માટે નાખ્યું છે. આપણો મોણ બરાબર લાગી ગયું છે અને થોડીક વાર દબાવીને રાખી દેશું ધાબાની જેમ જ. ત્યાં સુધી આપણે ગોળને ગાળી લેશું. આ ઓપ્શનલ છે, દબાવીને રાખો તો સારું રહે એકાદ બે કલાક, ને ન દબાવો ને તરત બાંધો તો પણ બાંધી શકાય. આપણો ગોળ છે ને એકદમ પીગળી જાય એટલે હલાવી લઉં, ત્યાં સુધી આને દબાવીને રાખી દઉં. લોટ એકદમ સેટ થઈ ગયો છે. હવે છે ને આપણે થોડોક લોટ બહાર કાઢી લેશું આની અંદર. જો આપણું ગોળનું પાણી, જો આપણું ગોળનું પાણી વધુ લાગશે તો લોટ નાખશું, નહીં તો આ ગોળના પાણીમાં આટલો લોટ બાંધી લેશું. હું મારું શું અંદાજિત માપ છે એટલે બરાબર. તો આ ગળણીથી આપણે આને ગાળી લેશું. આ ગોળનું પાણી છે ને એટલું પૂરું નાખી જ દેશું. આ રીતે જરાક કોઈ ગાંગડા રહી ગયા છે તો આમ ભૂંસું તો નીકળી જશે બધા. જો એકદમ નીકળી ગયા ને. હવે આપણે અડધો કપ જે પાણી રાખ્યું હતું ને આમાં, એનામાંથી સહેજ પાણી નાખી આ રીતે વીછળી લેશું. એટલે
આમાં આપણે જે એક ચમચી તલ લીધા હતા એ નાખી દઈશું, વરિયાળી નાખી દઈશું અને અડધી ચમચી આપણે બેકિંગ સોડા નાખી દઈશું, જે ખાવાના સોડા આવે છે, અને એને સારી રીતે લોટ બાંધી લઈશું. આના લોટ ના કઠણ અને ના ઢીલો એવો બાંધવાનો છે. આપણે જે લોટ કાઢ્યો હતો એવે થોડો થોડો નાખતા જશું. જેટલું ગોળનું પાણી હોય એની બે ગણો જ લોટ જોઈએ છે. આમ અંદાજ આવી ગયો છું. થોડુંક તેલ નાખી ને આ રીતે મસળી લેશું. આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. અને 5-7 મિનિટ સુધી સેટ થવા. આપણો લોટ સેટ થઈ ગયો છે એકદમ. હવે આપણે એમાંથી થોડીક 8-10 પૂરી વણશું, જે કડક કરશું અને બાકી કોચા થેપલા બનાવશું. આનાથી બીજો લોટ સેજ મોટો લઈશું એટલે થોડીક મોટી પૂરી બનાવશું અને થોડીક વાર માટે આને સેટ થવા સુકાવા આપશું. આપણે આ રીતે બનાવી લઈશું. એક મોટો લોવો લેશું આપણે આ રીતે, જે હું પાટીદારોના થેપલા ખાઉં છું એ બનાવવા માટે. આને બહુ પાતળા નથી કરવાના, આપણે થોડાક જાડા જ રાખવાના છે અને એકદમ આરામથી ઉખેડવાનું છે, નહીં તો આમ તૂટી જશે. સતત પલટાવતું રહેવું પડશે. સાઈડથી આ બધું જ આપ કાઢી લેશું અને અને પાછા આના બની જશે. આને આપણે વેસ્ટ જવા નથી દેવાના. આ રીતે મેં બધા જ વણીને તૈયાર કરી લીધા છે અને આ બાજુ ગેસ પર તેલ પણ મૂકી દીધું છે. આપણે એટલો કટકો નાખીને તેલ ગરમ થયું કે નહીં ચેક કરી લેશું. બરાબર ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે.
क्या क्या जाडा हो छे એટલે અંદર ધીમે ધીમે સારી રીતે પાકી જાય। ધીરે ધીરે નાખતા જઈશું, જાડા છે એટલે કદાચ પછી તેલ દે। આ રીતે આપણે બધા તળી લેશું અને પલટાવામાં એ ધ્યાન રાખવાનું છે કે એકદમ આરામથી આપણે ઝીણી પૂરી બનાવી છે ને એને તળી લેશું। આપણા તૈયાર છે પૂરી અને થેપલા। જુઓ આ ઝીણી પૂરી કેવી કડક બની છે, મેં થોડીક જ બનાવી છે ખાલી બતાવવા પૂરતી, મારા ઘરમાં બહુ ઓછી ખવાય છે। અને આ થેપલા કેટલા સ્મૂથ જુઓ, રૂ જેવા પોચા એકદમ, એક હાથથી પણ ભાંગી જાય। આ મોટા પણ ખાઈ શકે, નાના પણ ખાઈ શકે। અને એક વાત કહું તમને, તો મારા ભણે જ છે બેનના દીકરા કલ્પેશભાઈ, એમની દીકરી હીર છે ને બહુ જ પસંદ આવે, અને એમને જો નાસ્તામાં આપી ને તો એમ કે હું આ કોઈને શેર નહીં કરું, તો વિચાર કરો કેટલું પ્રિય હશે। તો આ એટલી પ્રિય થાય એવી જ આઈટમ છે, તો તમે પણ કરજો, સાતમ આવી રહી છે। અને આ મારી રસોઈ તમને ગમે અને મારો વિડીયો જો સારો લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો, અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, સહકાર આપો છો હજુ પણ આપશો, અને બેલ આઇકન બટન જરૂરથી દબાવજો।